નમસ્કાર, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટી અને કોલેજમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પણ કોઈ કારણસર જે તે ફેકલ્ટીના ડીનને સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કારણસર એનું મોનિટરિંગ કરાતું નથી, જેને લઈને ધ લોકસત્તાની ટીમે આજે વિવિધ ફેકલ્ટીમાં જઈને રિયાલિટી ચેક કરી સીસીટીવી કેમેરાને ચેક કર્યા, જેમાં મોટેભાગના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેની જાણ હેડ ઓફિસમાં કર્યા બાદ પીઆરઓ બકુલેશ ત્રિવેદી દ્વારા વધુ માહિતી આપવામાં આવી. બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલમાં જે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા તે ઓપરેશનલ હતા, પરંતુ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ અને કોમર્સ બિલ્ડિંગ વગેરેમાં જે પણ કેમેરા હતા તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા. યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અલગ ટેન્ડર પ્રક્રિયા નથી થતી, એની ક્યારેક સમયની જરૂરિયાત અને માંગ મુજબ એની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે. કોરોનાની પહેલાં આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને આપ સૌને ધ્યાનમાં છે કે જે પ્રકારે એ થયું હતું એ વખતે ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ એમાં L1 આવેલી કંપની એ વિદેશી હોવાના કારણે ફરીથી એને રિજેક્ટ કરવામાં આવ્યું હતું અને મેક ઇન ઇન્ડિયા હેઠળ ફરીથી એને ટેન્ડર પ્રક્રિયા કરી અને મેક ઇન ઇન્ડિયા એટલે ભારતમાં બનેલા કેમેરા એ જ ઉપયોગમાં કરવામાં આવે એવો એક આગ્રહના ભાગરૂપે થઈ અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે થઈ અને યુનિવર્સિટીમાં મેક ઇન ઇન્ડિયાવાળા કેમેરા લગાવવા માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કોરોનાના સમયગાળા પહેલાં કરવામાં આવી હતી, જેના સંદર્ભે યુનિવર્સિટીમાં લગભગ 2 ફેઝમાં થઈ અને 1200ની આસપાસ કેમેરા લગાવવાનું નક્કી થયું હતું, જેમાં યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ એમાં કવર થાય એ પ્રકારે પણ એનું આયોજન કરેલું હતું અને જેના ભાગરૂપે 16 હોસ્ટેલ્સમાં એટલે 4 ગર્લ્સ હોસ્ટેલ અને 12 બોયઝ હોસ્ટેલમાં કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવેલા છે, જેમાં 450 જેટલા બોયઝ હોસ્ટેલમાં કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને 200 જેટલા કેમેરા છે એ ગર્લ્સ હોસ્ટેલમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સાથે સાથે પ્રોજેક્ટના પહેલા ફેઝના ભાગરૂપે એ કેમેરાનું મોનિટરિંગ અને સીસીટીવી જેનો કંટ્રોલ રૂમ છે જે તે હોસ્ટેલમાં રાખવામાં આવેલો છે. સેકન્ડ સ્ટેપમાં એનું જે છે એ બાકી રહી ગયેલો એરિયા કવર કરી અને જે કેમેરાનું એક સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ સિસ્ટમ એ બનાવવાનું પણ યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન ચાલુ છે. મોટે ભાગે જોવા જઈએ તો વિવિધ ફેકલ્ટીમાં કેમેરા લાગેલા છે, પણ એમાં જાણવા મળ્યું કે અમુક કેમેરાઓ બંધ છે. યુનિવર્સિટીમાં જે વિવિધ ફેકલ્ટીઓમાં કેમેરા લાગેલા હોય છે એ કેમેરાનું જે છે ક્યાંક કદાચ કોઈ કારણોસર અત્યારે વાતાવરણ ચોમાસું છે, કેબલ કપાઈ ગયો હોય અથવા તો પાણી અંદર ભરાઈ ગયું હોય એવા કારણોસર અથવા તો સ્વાભાવિક છે કે કેમેરા બહાર ખુલ્લામાં લાગેલા હોય તો કોઈ જાનવર અથવા તો એવું કહેવાય કે એના કારણે તૂટી, તો એવા સંજોગોમાં ફેકલ્ટીના જે ડીન છે આ ડીનને એની સત્તા આપવામાં આવેલી છે કે એનું રિપેર અને મેન્ટેનન્સ જોઈ શકે અને એ સુચારુ રૂપે ચાલે કેમેરા એની પણ એ ચિંતા કરી શકે, એટલે ડીનશ્રીઓ દ્વારા પણ વખતો વખત એનું સંજ્ઞાનમાં લઈ અને એમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે.